राजस्थान અને મધ્ય પ્રદેશમાં ચૂંટણીને લઈ અંબાશી ખાતે પોલીસ અધિકારીઓની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં ગુજરાત રાજ્યમાં 63 ચેકપોસ્ટ ઊભી કરી હોવાનું અને પાલનપુર ઓવરબ્રિજની ઘટનામાં દોષીઓ પર કડક કાર્યવાહી થશે તેવું જણાવ્યું હતું. આજ રોજ અંબાશીના સર્કિટ હાઉસ ખાતે પોલીસ અધિકારીઓની એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં ડીજી શમશેરસિંહ, રેન્જ આઈજી જે આર મોથડિયા, સાબરકાંઠા જિલ્લાના એસપી વિજય પટેલ, બનાસકાંઠા જિલ્લાના એસપી અક્ષયરાજ મકવાણા અને અરવલ્લી જિલ્લાના એસપી હાજર રહ્યા હતા. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આવનાર ચૂંટણીને લઈ અને ગત રોજ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ઓવરબ્રિજ ધરાશયી થવાની ઘટનાને લઈ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સમાં ડીજી શમશેરસિંહે જણાવ્યું હતું કે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ચૂંટણી આવનાર સમયમાં યોજાનાર છે, જેને ધ્યાને રાખી ગુજરાત રાજ્યના 5 જિલ્લામાં સાબરકાંઠા, બનાસકાંઠા, મહીસાગર, દાહોદ અને અરવલ્લી જિલ્લાઓમાં 63 ચેકપોસ્ટ ઊભી કરાઈ છે. તો તમામ ચેકપોસ્ટો પર સઘન સુરક્ષા ગોઠવવામાં આવી છે. હાલમાં 25 લાખ જેટલાનું માદક પદાર્થ સહિત અન્ય મુદ્દામાલ કબજે કર્યો હોવાનું પણ જણાવ્યું હતું. ત્યારે ગઈકાલે પાલનપુર ઓવરબ્રિજ ધરાશયી થવાની ઘટના બની હતી, જેને લઈ ડીજી શમશેરસિંહે જણાવ્યું હતું કે પાલનપુર ઓવરબ્રિજ ધરાશયીની ઘટનામાં જે પણ દોષીઓ હશે તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ સત્તાત આ ઘટનાને લઈ તેમની તપાસ જારી છે. જે પણ આ ઘટનામાં દોષીઓ બહાર આવશે તેમના પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવાયું હતું. મહેશ સેનમા સાથે CN24 ન્યૂઝ, અંબાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.